કર્મચારીઓની હડતાળ પરિપૂર્ણ થઈ છે. કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓના અહીં ઉકેલ થાય બે દિવસ કામકાજ બંધ રાખ્યો હતો. હડતાળ બીએસએનએલની સેવાને ભારે અસર પહોંચી હતી. બીએસએનએલના કર્મચારીઓની વેજ રિવિઝન સહિતના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા દેશભરમાં તારીખ 12 અને તારીખ 13 ડિસેમ્બર 2017ના રોજ હડતાળ કરવામાં આવી છે, જેમાં કચ્છના બીએસએનએલના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ગત તારીખ 1/1/2017થી બીએસએનએલના કર્મચારીઓનું વેજ રિવિઝનનું અમલીકરણ કરવાનું હતું, પરંતુ બીએસએનએલ છેલ્લા 3 વર્ષથી ખોટ કરી રહી છે, જેવા કારણો આગળ ધરીને કર્મચારીઓને વેજ રિવિઝન નકારવામાં આવી રહ્યું છે. કર્મચારીઓ દિનરાત મહેનત કરીને બીએસએનએલની સ્થિતિ સુધારવાના પ્રયાસો કરી રહ્યા છે, તેમ છતાં બીએસએનએલના કર્મચારીને મળવાપાત્ર વેજ રિવિઝન લાભોની વંચિત રાખવામાં આવ્યા છે, જે અન્યાય છે. સરકારે સહાયક ટાવર કંપની બનાવવાનો નિર્ણય લીધો છે અને બીએસએનએલના ભાગ કરીને ખાનગીકરણ કરવાનો સરકારનો ઈરાદો છે. જો કે સહાયક ટાવર કંપની બનશે તો બીએસએનએલના 2 લાખ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાશે. આ ઉપરાંત પગાર વધારા માટે થનાર ખર્ચનો 1 પણ રૂપિયા સરકાર પાસેથી લેશે નહીં અને સ્વભંડોળમાંથી જ પગાર વધારો આપશે. તેમ છતાં ડીઓટી અને સરકાર ખોટનું કારણ બતાવીને કર્મચારીઓનો પગાર રોકવા માંગે છે, જે અન્યાય છે. જે અંતર્ગત તારીખ 12 અને તારીખ 13 એમ 2 દિવસ સુધી હડતાળ યોજવામાં આવી હતી, જેમાં આજે ભુજ ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં રઘુવીરસિંહ ચુડાસમા, સુનિલ ઠાકર, ભૂપેન્દ્ર ગણાત્રા, બીપી ઠક્કર, રાજુ ભાવસા, દીપક ભટ્ટ, મહેશ્વરી, ભારવાણી, માંડવિયા, રાવલજીસિંહ, રાજુ ખત્રી, અઝીબ જુસફ સુમરા સહિતના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વેંકટ શ્રીરામ મોહન, ઉસકા મેઇન પીઆરસી કે લીએ, પે રિવિઝન કે લીએ, એ પૂરા દેશભર કા હડતાલ હૈ યે. ઇસમેં જ્યાદા લોગ ઓલરેડી પાર્ટિસિપેટ કર રહા. હમારા એસએસએ મેં ક્યા હૈ કી અભી વર્કિંગ મેં ઓનલી 189 એમ્પ્લોઈઝ હૈ, બાકી 317 લોગ હડતાલ મેં હૈ, ઓર 31 લોગ 31 લોગ લીવ મેં હૈ.